हेलो केम छो मारा वाला विद्यार्थी मित्रों माय शेफ हर्षावासी मारी चैनल में तमारो स्वागत है। आज आपणे जोईए स्टैंडर्ड 10 साइंस चैप्टर 6 जैविक क्रिया। जैविक क्रियाओं में पार्ट 1 और 2 જોઈએ। आज आपणे જોઈએ पार्ट 3 पाचन तंत्र। સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ पाचन तंत्र। पाचन तंत्र શું છે, આપણે કેવી રીતે पाचन क्रिया થાય છે તેના વિશે આપણે જોઈએ। આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ। આ ખોરાક જ્યારે पाचन માર્ગમાંથી પસાર થાય છે ત્યારે નાના નાના કણોમાં રૂપાંતરિત થવાની ક્રિયા થાય છે। तो सौ प्रथम जो ये पाचन तंत्र ना मुख्य अंगो, पाचन तंत्र ना मुख्य अंगो छे मुख गुहा, अन्नडी। मुख गुहा पछी नो भाग छे अन्नडी, जठर एने आपणे होजरी पण कही, त्यार पछी नानू आतरडू, मोटू आतरडू, मळाशय अने मळमा। हवे पाचक सहायक अंगो कया कया छे, तो मुख गुहा नी अंदर लाळ ग्रंथि आवेली छे, यकृत अने स्वादुपिंड जे पाचन मां मदद करता अंगो छे, एना उत्सेचको जे छे ए पाचन मां मदद करे छे। तो सौप्रथम जोईए मुख गुहा। पाचन तंत्र नी अंदर सौप्रथम जोईए मुख गुहा। मुख गुहा नी अंदर दांत, जीभ अने लाळ ग्रंथि आवेल छे। हवे पाचन नी शरूआत, आपणे खोराक खाईए के तरत ज पाचन नी शरूआत मुख गुहा थी थई जाय छे। હવે દાંત જે છે એ મુખ ગુહાની અંદર ત્રણ અંગ આવે છે, દાંત, જીભ અને લાળ ગ્રંથિ। દાંત જે છે એ શું કાર્ય કરે છે, તો આગળના બે દાંત છે એ ખોરાકના કટકા કરે છે, ત્યાર પછી બે દાંત ચીંગા આજુબાજુના બે દાંત છે એ ખોરાકને ચીરવા, અને દાઢ જે છે એ ખોરાકને દળવામાં મદદ કરે છે। માટે દાંત એ ખોરાકને કાપવા, ખોરાકને કાપવા, ચીરવા અને દળવામાં અથવા બરડવામાં દળવામાં મદદ કરે છે। ખ્યાલ આવી ગયો? આગળના બે દાંત શું કરશે, કટકા કરશે ખોરાક, આજુબાજુના બે દાંત છે તે શું કરશે, એને ચીરશે, અને દાઢ જે છે એ ખોરાકને દળે છે। માટે દાંત જે છે એ ખોરાકને કાપવા, ચીરવા અને દળવાનું કામ કરે છે। હવે લાળ ગ્રંથિ જે છે એ લાળ રસનો સ્ત્રાવ કરે છે। લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો છે। એમાઇલેઝ એ શું કરે છે, ખોરાકમાં રહેલો જે સ્ટાર્ચ જે છે, સ્ટાર્ચ જે છે એ એમાઇલેઝ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં ફેરવાર કરે છે, શર્કરામાં રૂપાંતર કરે, કઈ શર્કરા, માલ્ટોઝ શર્કરામાં રૂપાંતર કરે છે। ખ્યાલ આવી ગયો? લાળ ગ્રંથિ જે છે એમાં લાળ રસનો સ્ત્રાવ થાય છે। હવે લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો છે। આ એમાઇલેઝ છે એ ખોરાકમાં રહેલો જે સ્ટાર્ચ જે છે એને સરળ શર્કરામાં રૂપાંતર કરે છે। હવે આ લાળ રસ ને ખોરાકમાં ભેળવવા દાંત દ્વારા જ્યારે નાના નાના કટકાઓ થાય છે ત્યારે, અને લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે, તો આ જીભ જે છે એ ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કામ કરે છે। જીભ શું કામ કરે છે, ખોરાકના ટુકડાને લાળ રસ સાથે ભેળવવાનું કાર્ય કરે છે। ક્લિયર થઈ ગયું? જીભ શું કરે છે, ખોરાકના નાના ટુકડાને લાળ રસ સાથે ભેળવવાનું કાર્ય કરે છે। દાંત એ ખોરાકને કાપવા, ચીરવા અને દળવાનું કામ કરે છે। લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ, લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો છે। આ એમાઇલેઝ એ સ્ટાર્ચને સરળ શર્કરામાં રૂપાંતર કરે છે। માટે જ ઘણા કહી એટલી છે કે હંમેશા ખોરાકને બરાબર ચાવીને ખાવો જોઈએ। ચાવીને ખાવાથી ખોરાક ગળ્યો લાગે, ગળવા લાગવાનું કારણ શું છે, કારણ કે શર્કરામાં ફેરવાય છે। મતલબ અહીંયા તમને સમજ પડી કે ખોરાકના પાચનની શરૂઆત તો મુખ ગુહાથી શરૂ થઈ જાય છે। મુખ ગુહામાં સ્ટાર્ચનું અપૂર્ણ પાચન થાય છે, પૂરેપૂરું પાચન થતું નથી, સંપૂર્ણ પાચન તો નાના આંતરડામાં થાય છે। હવે શું થશે, હવે આ જે અન્નળીના આ જે સ્નાયુઓ છે, પાચન તંત્રના વિવિધ સ્નાયુઓ આવેલા છે, આ જે સ્નાયુઓ જે છે એ પાચન તંત્રના અસ્તરના જે સ્નાયુઓ છે તે લયબદ્ધ રીતે સંકોચન કરી એને ખોરાકને નીચેની તરફ ધકેલવામાં મદદ કરે છે। સ્નાયુઓનું સંકોચન થશે,
અને એ સ્નાયુઓના સંકોચનથી ખોરાક નીચે તરફ આવશે। હવે અન્નનળીનું કાર્ય શું છે? તો અન્નનળી એ ખોરાકને મુખ ગુહામાંથી જઠરમાં લાવવાનું કામ કરે છે। અન્નનળીનું કાર્ય શું છે? તો ખોરાકને મુખ ગુહામાંથી જઠરમાં લાવે છે। ક્લિયર થઈ ગયું? મુખ ગુહાનું પાચન આપણે ભણ્યું, અત્યાર સુધી આપણે શું ભણ્યું? મુખ ગુહાનું પાચન। મુખ ગુહાના પાચનમાં શરૂઆત શું થાય છે? મુખમાં દાંત વડે ખોરાક ચવાય છે। દાંત વડે ખોરાક ચાવવાથી નાના ટુકડામાં રૂપાંતરિત થાય છે। લાળ ગ્રંથિ દ્વારા શું થશે? લાળ રસનો સ્ત્રાવ થશે। લાળ ગ્રંથિ દ્વારા લાળ રસનો સ્ત્રાવ થઈ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર થાય છે। અહીંયા એટલું ખાસ યાદ કરો, લાળ ગ્રંથિ દ્વારા લાળરસનો સ્ત્રાવ થાય, તો લાળરસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક આવે છે। એ એમાઇલેઝ નામનો જે ઉત્સેચક છે એ સ્ટાર્ચ નું સરળ શર્કરામાં રૂપાંતર કરે। અહીંયા લખી દેવાનું તમારે, સ્ટાર્ચ અમાઇલેઝ એ શું કરે છે? શર્કરામાં રૂપાંતર કરે છે। અમાઇલેઝ ને બીજા ટાઇલિન નામે પણ આપણે ઓળખશું। શું કરે છે? શર્કરામાં રૂપાંતર। કઈ શર્કરા? તો માલ્ટોઝ, માલ્ટોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ને બધી શર્કરા છે, માલ્ટોઝમાં રૂપાંતર કરે છે। ક્લિયર? મુખ ગુહામાં પાચન સમજાઈ ગયું। હવે આપણે જોઈએ જઠર, જઠરમાં પાચન કઈ રીતે થાય છે તે જોઈએ। નોટ ડાઉન કરી લેજો, નોટ અને પેન સાથે જ લઈને બેસજો, અને હા, જો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો કોમેન્ટ કરશો મને વધારે ગમશે। હવે જોઈએ જઠરમાં પાચન। હવે જઠરની અંદર જઠર ગ્રંથિ, જઠરની દિવાલની અંદર જઠર ગ્રંથિ આવેલી છે। જઠરની અંદર પ્રોટીનનું પાચન થાય છે, અંશ થોડું, પૂરેપૂરું સંપૂર્ણ પાચન થતું નથી। મુખ ગુહાની અંદર શેનું પાચન થયું? સ્ટાર્ચ। જઠરની અંદર શેનું પાચન થાય છે? પ્રોટીન। જઠરની અંદર જઠર ગ્રંથિ આવેલી છે, એની દિવાલની અંદર જઠર ગ્રંથિ આવેલી છે। એ જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે। આ જઠર રસની અંદર ત્રણ ઘટકો રહેલા છે, ત્રણ ઘટકોનો સ્ત્રાવ। કયા કયો? તો સૌપ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો સ્ત્રાવ થાય છે, બીજો પેપ્સિન, અને ત્રીજો શ્લેષ્મ। આ ત્રણ ઘટકોનો સ્ત્રાવ થાય છે, કયા કયા? હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ। હવે તમને થશે કે HCl જે છે, HCl એની પીએચ 1 થી 3 જેટલી, બહુ જ ઓછી પીએચ, મતલબ સૌથી એસિડિક। જેવો ખોરાક જઠરમાં આવે છે, લગભગ જઠરની અંદર 3 કલાક જેટલો ખોરાક વલોવાય છે, 3 કલાક જેટલો ખોરાક જઠરની અંદર રહે છે, તો જઠરની દિવાલની અંદર શું આવેલું છે? જઠર ગ્રંથિ આવેલી છે। એ જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે। હવે આ જઠર રસની અંદર શું રહેલું હોય છે? HCl, પેપ્સિન અને શ્લેષ્મ રહેલું છે। HCl નું કાર્ય શું છે? HCl એ બેક્ટેરિયા કે સૂક્ષ્મ? HCl નું કાર્ય શું છે? બેક્ટેરિયા સોરી કે સૂક્ષ્મ જીવનો નાશ કરે છે, બીજું ખોરાકને એસિડિક બનાવે છે। આ ફર્સ્ટ HCl નું કાર્ય, બીજું ખોરાકને એસિડિક બનાવે છે, અને નિષ્ક્રિય પેપ્સિનો જન્મ સક્રિય પેપ્સિનમાં ફેરવે છે। એટલી ઓછી
પછી પીએચ હોય છે તો એ પીએચ એ નિષ્ક્રિય પેપ્સિનોજન છે સક્રિય પેપ્સિનમાં ફેરવાય અને તો જ પ્રોટીનનું પાચન કરી શકે છે ખ્યાલ આવી ગયો અને શ્લેષ્મ જે છે એ શું કાર્ય કરશે તો જઠરની જે દીવાલ છે આ એ જઠરની દીવાલને એક્સિયલ આટલો સ્ટ્રોંગ એસિડ છે તે અને પેપ્સિન એનાથી બચાવવાનું કામ કરે છે શ્લેષ્મ શ્લેષ્મી ચીકણો પદાર્થ છે જઠરની દીવાલને રક્ષણ આપશે એસિડથી રક્ષણ આપશે સૌ પ્રથમ ખ્યાલ આવી ગયો શું થશે જઠરની અંદર જઠર ગ્રંથિ રહેલી છે એ જઠર ગ્રંથિની અંદર જઠરસનો સ્ત્રાવ થાય છે જઠરસની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સિનોજન અને શ્લેષ્મ એ આવેલા છે એનો સ્ત્રાવ થશે તો એચસીએલનું કાર્ય શું છે શા માટે એચસીએલ જઠરમાં સ્ત્રવ છે તો જે આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદર કોઈ બેક્ટેરિયા હશે સૂક્ષ્મ જીવો હશે તો એ બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવોનો નાશ કરવાનું કાર્ય એચસીએલ કરે છે ત્યાર પછી ખોરાકને એસિડિક બનાવી દે છે જેને કારણે બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો નાશ થાય અને ત્રીજું મુખ્ય કાર્ય શું છે તો પ્રોટીનના પાચન માટેનો ઉત્સેચક પેપ્સિન જે છે પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે તો એ પેપ્સિનનું પાચન પ્રોટીનનું પાચન કરવા માટે નિષ્ક્રિય પેપ્સિનોજન જે છે ઉત્સેચકને સક્રિય પેપ્સિનોજનમાં ફેરવે છે માટે પેપ્સિન જે છે એ પ્રોટીનનું હવે પેપ્સિનનું કાર્ય શું છે તો પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે ક્લિયર થઈ ગયું પેપ્સિન શું કરે છે પ્રોટીનનું પાચન કરે છે પણ એ પ્રોટીનનું પાચન ક્યારે કરી શકશે જો એચસીએલનો સ્ત્રાવ થશે મતલબ એચસીએલ જે છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનોજનમાં ફેરવશે તો જ પ્રોટીનનું પાચન થશે ઓકે અને શ્લેષ્મ શું કરે છે શ્લેષ્મ જે છે તે એચસીએલ અને પેપ્સિનની સામે જઠરની દીવાલનું રક્ષણ કરે છે ક્લિયર થઈ ગયું આટલું સૌ પ્રથમ આપણે મુખ ગુહામાં પાચન જોયું મુખ ગુહાની અંદર શું આવેલું છે દાંત જીભ અને લાળ ગ્રંથિ મુખ ગુહામાં શેનું અંશતઃ પાચન થાય છે સ્ટાર્ચ અને સામા ફેરવાય છે સરળ સરકરા હવે ખોરાક ક્યાં આવે છે જઠરમાં જઠરમાં શેના મારફતે આવે છે નળી મારફતે તો જઠરમાં શેનો સ્ત્રાવ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સિન અને શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય આપણે જોયું પેપ્સિન શું કામ મતલબ જઠરની અંદર શું કામ થાય છે તો પ્રોટીનનું પાચન થાય છે હવે તમને લાગશે ખોરાક ક્યાં જશે નાના આંતરડામાં જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે તો હવે આપણે જોશું નાના આંતરડાની પાચન ક્રિયા કે નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય છે તે આપણે જોશું જઠરમાં જોઈ ગયા મોમાં જોઈ હવે આપણે જોઈએ નાના આંતરડા નાના આંતરડામાં પાચન જોઈએ નાના આંતરડામાં પાચન ખોરાક જ્યારે જઠરમાંથી નાના આંતરડામાં આવે છે ત્યારે મુદ્રિકા સ્નાયુઓ દ્વારા એનું નાના આંતરડામાં મોકલવાનું કાર્ય થાય છે મતલબ એનું સંચાલન મુદ્રિકા સ્નાયુઓ કરે છે નાના આંતરડામાં પાચન ક્રિયા સંપૂર્ણ થઈ જાય છે આખા પાચન તંત્ર જો લાંબામાં લાંબુ અંગ હોય તો તે છે નાનું આંતરડું નાના આંતરડામાં પાચનની ક્રિયા સંપૂર્ણ થઈ જાય છે જુદા જુદા પ્રાણીઓમાં તેના ખોરાકના આધારે આંતરડાની લંબાઈ પણ જુદી જુદી હોય છે આપણામાં નાનું આંતરડું લગભગ 6.5 થી 7 મીટર જેટલું લાંબુ છે હવે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક પ્રમાણે એની લંબાઈ જુદી જુદી છે જેમ કે ઘાસ ખાનારા પ્રાણીઓ છે ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે ઘાસની અંદર સેલ્યુલોઝ રહેલો છે તો એ સેલ્યુલોઝનું પાચન કરવું થોડું મુશ્કેલ છે એટલા માટે ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે એમાં નાનું આંતરડાની લંબાઈ વધારે હોય છે જ્યારે માંસ ખાનારા પ્રાણીઓ જે છે એ માંસ ખાનારા પ્રાણીઓમાં નાનું આંતરડું એ ટૂંકું હોય છે ખ્યાલ આવી ગયો એટલે નાના આંતરડાની લંબાઈ ખોરાકના આધારે જુદી જુદી હોય છે જઠરમાંથી જ્યારે ખોરાક નાના આંતરડામાં આવે છે
ત્યારે એનું સંચાલન કોણ કરે છે? મુદ્રિકા સ્નાયુઓ કરે છે. હવે આપણે જોશું જઠરમાં ખોરાક કેવો બને છે. એચસીએલને કારણે એસિડિક બને. આ એસિડિક ખોરાક જ્યારે નાના આંતરડામાં આવે છે તો નાના આંતરડું જે છે એ શું કરે છે? નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબી આ ત્રણે ત્રણનું સંપૂર્ણ પાચન થાય છે. ખ્યાલ આવી ગયો? હવે નાનું આંતરડું કયા કયા સ્ત્રાવને ગ્રહણ કરે છે? તો યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ. નાનું આંતરડું શું કરે છે? નાનું આંતરડું જે છે એ યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આ બંને સ્ત્રાવને લે છે. આ ખાસ ધ્યાન રાખજો. યકૃતમાંથી પિત્તરસ આ વસ્તુ યાદ રાખજો હો, કારણ કે પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે પણ એનો સંગ્રહ યકૃતમાં થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ લેશે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. હવે પિત્તરસમાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો આવેલા નથી, છતાં એ પાચનમાં કેમ ઉપયોગી છે આપણે જોઈએ. પિત્તરસ શું કામ કરે છે? પિત્તરસનું કાર્ય શું છે? તો પિત્તરસ જે છે એ જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને, પિત્ત એ આલ્કલી છે, આલ્કલી એટલે બેઝિક, તો એ એસિડિક ખોરાકને આલ્કલીમાં ફેરવવાનું કાર્ય કરે છે. એટલે પહેલું કાર્ય શું છે? જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે. ક્લિયર? એટલે જે એસિડિક ખોરાક આવે છે એને બેઝિક બનાવવાનું કામ, આલ્કલી બનાવવાનું કામ કોણ કરે છે? પિત્તરસમાંનો પિત્ત જે છે એ એને આલ્કલી બનાવે છે. તે સિવાય શું કામ કરે છે? તો આ જે ચરબીના મોટા મોટા ગોલકો હશે એને નાના નાના ગોલકોમાં ફેરવવાનું કામ કોણ કરે છે? પિત્તરસ કરે છે, પિત્ત કરે છે. ચરબીના મોટા ગોલકો છે એને નાના ગોલકોમાં, આ જે ક્રિયા છે તેને કઈ ક્રિયા કહીશું? તૈલોદીકરણ. એને કારણે ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો કરશે. ઓકે, એટલે બીજું શું કાર્ય કરે છે? ચરબીના મોટા ગોલકોને, ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવવાનું કાર્ય કરે છે. જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતા વધશે, જેને તૈલોદીકરણ કહેવાય છે. એટલે ખ્યાલ આવ્યો, પિત્તરસમાં ભલે ઉત્સેચક નથી પણ એ ઘણું મોટું કાર્ય કરે છે. પિત્તરસ શું કાર્ય કરે છે? તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવી દેશે. બીજું કે ચરબીના જે મોટા ગોલકો છે એ નાના નાના ગોલકોમાં ફેરવી દેશે. તો સ્વાદુરસના ઉત્સેચકો, સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસના ઉત્સેચકો આવે છે તે એની પર કાર્ય કરી શકે. ક્લિયર? ઓકે, પિત્તરસનું કાર્ય ખબર પડી ગઈ હોય નોટ ડાઉન કરી લેજો, નોટ અને પેન સાથે જ લઈને બેસજો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાદુરસનું કાર્ય. આ બધી ક્રિયા ક્યાં થાય છે? નાના આંતરડાની અંદર થાય છે. ઓકે, સ્વાદુરસનું કાર્ય શું છે? તો સ્વાદુરસની અંદર ત્રણ ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. કયા કયા છે? એમાઇલેસ, ટ્રિપ્સિન, એમાઇલેસ અને લાઇપેઝ. આ ત્રણ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. ટ્રિપ્સિન એ શું કામ કરે છે? તો પ્રોટીનનું પાચન કરે છે. જઠરમાં પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક? તો પેપ્સિન હતો. પણ નાના આંતરડામાં પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક છે? ટ્રિપ્સિન છે. ઓકે, એમાઇલેસ, સ્વાદુરસનો જે એમાઇલેસ છે એ કોનું પાચન કરે છે? કાર્બોદિતનું પાચન કરે છે. ઓકે, અને લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરે છે.
आज आ दरेक क्रियामां ट्रिप्सिन ए प्रोटीनना पाचनमां मदद करशे, एमाइलेज ए कार्बोदितना पाचनमां मदद करशे अने लाइपेज ए चरबीना पाचनमां मदद करशे। अने आ त्रणे उत्सेचकोनो स्त्राव क्यां थाय छे? स्वादुरसमां थाय छे। ए स्वादुरस स्वादुपिंडमांथी जे स्त्राव छे स्वादुरस, तेनी अंदर आ त्रण उत्सेचको आवेला छे। क्लियर? ओके। हवे आंत्ररस के नाना आंतरडानी दीवालनी अंदर आंत्रग्रंथिमांथी આંત્રરસનો સ્ત્રાવ થાય છે। આ આંત્રરસનું કાર્ય શું છે? તો આ જે પ્રોટીન છે એને એમિનો એસિડમાં ફેરવશે, પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવશે। હવે કાર્બોદિત છે એને ગ્લુકોઝમાં ફેરવે છે। એટલે આંત્રરસના ઉત્સેચકો છે, આંત્રરસના ઉત્સેચકો પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવે છે, કાર્બોદિતને ગ્લુકોઝમાં ફેરવે છે અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે। અને ચરબીને સામાં ફેરવે છે ફેટી એસિડ અને ગ્લિસરોલ। ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે નાના આંતરડામાં પાચનની ક્રિયા સંપૂર્ણ થઈ જાય છે। ક્લિયર? હવે ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જશે, મોટા આંતરડામાંથી મળાશય અને મળદ્વાર। ઓકે, હવે આપણે જોઈએ કે નાના આંતરડામાં પાચન ક્રિયા સમજ પડી ગઈ છે। નાના આંતરડામાં શેનું શેનું પાચન થાય છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થઈ જાય છે। એકવાર રિવાઇઝ કરી લઈએ જોઈએ। સૌ પ્રથમ મુખગુહા, મુખગુહાની અંદર શું આવેલું છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ। લાળ ગ્રંથિમાંથી લાળરસનો સ્ત્રાવ થાય છે, જેમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે, એટલે કે ટાઇલિન। હવે આ એમાઇલેઝ છે એ સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે। ક્લિયર? દાંત ચાવવાનું કામ કરે છે, જીભ લાળરસ સાથે ખોરાકને ભેળવવાનું કાર્ય કરે છે। હવે ખોરાક અન્નળીમાંથી અન્નળી મારફતે ક્યાં આવશે? જઠરમાં। જઠરની અંદર શેનો શેનો સ્ત્રાવ થાય છે? HCL, શ્લેષ્મ અને પેપ્સિન। આ ખાસ યાદ રાખજો, નાના આંતરડામાં પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે છે, જ્યારે જઠરમાં પ્રોટીનનું પાચન પેપ્સિન કરે છે। પેપ્સિન, HCL અને શ્લેષ્મનો સ્ત્રાવ। શ્લેષ્મ શું કરે છે? તો જઠરની દિવાલને એસિડ અને પેપ્સિનથી રક્ષણ આપે છે। પેપ્સિન શું કાર્ય કરે છે? તો પેપ્સિન એ પ્રોટીનના પાચનમાં મદદ કરે છે। અને HCL શું કરે છે? તો HCL જે છે એ ખોરાકમાં આવેલા સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા વગેરેનો નાશ કરે છે, ખોરાકને એસિડિક બનાવે છે અને નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવવાનું કાર્ય કરે છે। આપણે ભણી જ ગયા છે એટલે થોડું સ્પીડમાં જોઈ લઈએ। હવે આવશે, આ જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે એનું નિયંત્રણ કોણ કરે છે? તો મુદ્રિકા સ્નાયુ કરે છે। નાના આંતરડામાં પાચનની ક્રિયા સંપૂર્ણ પૂરી થઈ જાય છે। નાના આંતરડામાં બે સ્ત્રાવને ગ્રહણ કરશે, એક તો યકૃતનો સ્ત્રાવ અને બીજો સ્વાદુપિંડનો સ્ત્રાવ। યકૃતમાંથી સારો સ્ત્રાવ થાય છે, ખાસ યાદ રાખજો, યકૃતમાંથી પિત્રસ સ્ત્રાવે છે। એક્ચ્યુઅલી પિત્રસ કોણ ઉત્પન્ન કરે છે? પિત્તાશય। પિત્તાશય ઉત્પન્ન કરે છે યકૃતમાં શંગ્ર થાય છે, અને એ યકૃતમાંથી પિત્રસ ક્યાં આવે છે? નાના આંતરડામાં છે, સ્વાદુપિંડમાંથી સ્વાદરસ। હવે પિત્તરસનું કાર્ય શું છે? પિત્તરસ એ એસિડિક ખોરાક જે આવે છે તેને આલ્કલીમાં રૂપાંતર કરી નાખે છે। સમજ પડી? આપણે જોઈ જ ગયા છે। ઓકે, એને આલ્કલી એટલે બેઝિકમાં ફેરવી કાઢે છે, તે સિવાય એમાં કોઈ ઉત્સેચક નથી, છતાં બીજું શું કાર્ય કરે છે? એ ચરબીના મોટા મોટા ગોલકો છે એટલે નાના નાના ગોલકોમાં ફેરવી કાઢે છે, મતલબ તૈલોદીકરણની ક્રિયા કરે છે, જેના દ્વારા આજે સ્વાદુરસના ઉત્સેચકો, સ્વાદુપિંડના ઉત્સેચકો છે એ એની ઉપર સરળતાથી કાર્ય કરી શકે એટલા માટે। હવે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે। આ સ્વાદુરસ, એ સ્વાદુરસની અંદર કયા કયા ઉત્સેચકો આવેલા છે બોલો? ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ। ટ્રિપ્સિન જે છે એ શેનું પાચન કરે છે? પ્રોટીનનું પાચન કરે છે। એમાઇલેઝ જે છે એ કાર્બોદિતનું પાચન કરે છે, અને ત્યાર પછી છે લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરે છે। હવે નાના આંતરડાની દિવાલમાં આંત્રગ્રંથિઓ આવે છે, એ આંત્રગ્રંથિઓમાંથી આંત્રરસના ઉત્સેચકો સ્ત્રવે છે। આ આંત્રરસના ઉત્સેચકોનું કાર્ય શું છે? તો પ્રોટીનને સામાં ફેરવી કાઢશે એમિનો એસિડમાં, કાર્બોદિતને ગ્લુકોઝમાં અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવી નાખે છે। હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે ખોરાક ખાઈએ છીએ જટિલ સ્વરૂપે,
એનું સરળ સ્વરૂપે કેવી રીતે ફેરવાય છે આપણે જોઈ રહ્યા છે. ક્લિયર? જઠરમાં ખોરાક લગભગ 3 કલાક જેટલો વલોવાય છે. આ પાચન ક્રિયા સમજમાં આવી ગઈ હશે. જો કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, જો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ઓકે, થેન્ક યુ.